साबरकांठा जिल्लामां विविध स्थळे जैन समाज द्वारा भगवान महावीर जयंतीनी शोभायात्रा काढवामां आवी रही छे। तो हिम्मतनगर समस्त जैन समाज द्वारा महावीर भगवानी शोभायात्रा काढवामां आवी हती, जेमां मोटी संख्यामां जैन भाई बहेनो जोड़ाया हता। हिम्मतनगर शहेरमां समस्त जैन समाजना लोकोए भगवान महावीरनी जन्म जयंतीने आजे धामधूमपूर्वक उजवणी करवामां आवी हती। जोके हिम्मतनगर शहेरना वखारियावाडमां आवेली પ્રાચીન તીર્થ મહાવીર જિનાલય જૈન દેરાસર પરિસરમાંથી શોભાયાત્રા નીકળી હતી, જે બગીચા વિસ્તાર થઈને મહાવીર નગર આવી હતી। શોભાયાત્રા મહાવીર નગર પાસે મહાવીર સ્વામી અહિંસા સર્કલ પાસે સમાપન કરવામાં આવી હતી। જોકે મહાવીર નગર ચાર રસ્તા પાસે મહાવીર સ્વામી અહિંસા સર્કલ બનાવવા માટે દિગંબર શ્વેતાંબર તેરાપંથી અને સ્થાનિકવાસી પાલિકાના પ્રમુખને રજૂઆત કરી હતી। ત્યાર પછી સમસ્ત જૈન સમાજ અને પાલિકા દ્વારા મહાવીર સ્વામી અહિંસા સર્કલ બનાવીને મહાવીર સ્વામીની જન્મ જયંતિના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મહાવીરનગર પાસે મહાવીર સ્વામી અહિંસા સર્કલ બનાવવામાં આવ્યું છે। પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય અને ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે કીર્તિસ્તંભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મહાવીરનગર ચાર રસ્તા વચ્ચે બનાવેલા મહાવીર સ્વામી અહિંસા સર્કલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સર્કલની આજુબાજુ ભાગની પ્રતિમા મૂકવામાં આવી છે। ત્યારબાદ મહાવીર સ્વામીની તકતી અને સર્કલનું અનાવરણ કરવામાં આવ્યું હતું। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા। નમસ્કાર, આજે મહાવીર કલ્યાણક જન્મ જયંતિ હોવાથી હિંમતનગરમાં મહાવીરનગર ચાર રસ્તે સમસ્ત જૈન સમાજ, જેમાં તેરાપંથી, સ્થાનકવાસી, દિગંબર અને શ્વેતાંબર આ ચારેય સમાજના સભ્યો સાથે મળીને પાલિકા આવેલા અને વાત કરી કે બહેન અમને મહાવીરનગર ચાર રસ્તે અહિંસા સર્કલ બનાવવાની પરમિશન આપો, તો અમે ચારે સાથે મળીને બનાવીએ। તો એ મંજૂરી મેં 2-4 મહિના પહેલાં આપી દીધેલી છે અને આજે મહાવીર જયંતિના દિવસે મહાવીરનગર ચાર રસ્તા પર અહિંસા સર્કલનું કીર્તિસ્તંભનું એક સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે અને સમસ્ત હિંમતનગરમાં અહિંસા પરમો ધર્મ અને અહિંસાનો વધુને વધુ ફેલાય તેવી અમારી નગરજનોની પ્રાર્થના છે। નગરપાલિકા વતી સૌ નગરજનોને સાથે રાખીને અમે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ। એ નિમિત્તે આજે મહાવીર જયંતિનો મહાવીર ભગવાનની જય।